जीवन जीववानुं छे एटले जीवो छो के विताववुं पड़े छे। एक मूंझवणमां मार्ग ना मळे अने पगरव त्यां नवा दुखना थाय छे। प्रत्येक समस्यानो पर्याय संघर्ष अने समाधान ज छे। पण शुं आप इच्छो छो के समयना प्रकरण तमारी मरजीने आधीन होय? तो जीवनना पाना खुशीओना रंगथी लक्षे लाल किताब। नमस्कार मित्रों, हूँ हरिओदन चौकसी, आप सौनु स्वागत करूँ। मित्रों, आजना वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, दर शनिवार आपने एक वार्ता सांभळीए छे, तो ए वार्ता ने आपने जो बोध कथा रूपे लईए, एमांथी कंई शीखीए तो घणुं बधुं शीखवा मळे छे। तो आजना वीडियो में पण आपणे आवुं ज कंई जाणवानुं। तो आजनो जे विषय छे ने ते बहु चोक्कस समझवा जेवो विषय छे। एक गंदी जग्या पर पड़ेली कीमती वस्तु, एनी किंमत शू छे? खोटा माणसों नी वच्चे रहेलो एक सारो माणस, एने शू विचारवानुं छे? एनी कदर कई रीते थती होय, करवी जोईए? आ बधी वस्तुओ बहु ज चोक्कस छे। आपणो जे सनातन धर्म छे, सनातन धर्मना अमुक विचारो आवाज छे, एने जो आपणे समझी लईए અને એને એ જગ્યા પરથી ઉઠાવીને આપણે આપણા જીવનમાં જોડીએ, તો આપણને ખબર પડે કે ભાઈ આ વિચારો જે છે, એના જે નિયમો આપ્યા છે, એના જે દ્રષ્ટાંત છે, એમાંથી શું સમજણ પડે, આપણે શું શીખ મળે। તો મિત્રો, આજે આવું જ કંઈક આપણે સાંભળીએ। હવે આ વાત કહેવા માટે આપણે સીધી સીધી વાત કહીશું તો લોકોના મનમાં આવતી નથી, તો એક બહુ સરસ નાની પણ બહુ સરસ વાર્તા કહું, બરાબર સાંભળજો અને બરાબર એમાંથી મળતો બોધ જીવનમાં ઉતારજો। એક જગ્યા પર એક જાહેર કાર્યક્રમ હતો, કોઈક વ્યાખ્યાન આપનાર માણસ પ્રવચન કરી રહેલા હતા। થોડી વાર આગળ પાછળની વાત કરીને એમને શ્રોતાઓને એક સોનાનો સિક્કો બતાવ્યો। એમને સિક્કો બતાવીને એવું કીધું કે આ સોનાનો સિક્કો, આ તમે મને જે સાંભળવા આવ્યા છો ને, એ બધામાંથી કોઈકને મારે આપવો છે। આપણામાંથી જેટલાને, જેને પણ આ સિક્કો જોઈતો હોય ને, તે આંગળી ઊંચી કરે અને સભાખંડમાં બેઠેલા બધા માણસોની આંગળી ઊંચી થઈ ગઈ। સોનાનો સિક્કો કોને ના જોઈએ? તો એ જોઈને પેલા જે વક્તા હતા એને શું કર્યું, સોનાનો સિક્કો લીધો, એની પર થૂઈકા, ને પછી પૂછ્યું કે બોલો આ સિક્કો કોને જોઈએ છે? એક પણ આંગળી નીચી નહીં થઈ, બધાની આંગળી ઊંચી રહી। થોડી વાર રહીને જે વક્તા હતા એને એક અથોડી મંગાવી, સોનાનો સિક્કો મૂક્યો ને એની પર જોરજોરથી મારીને એને વાંકો ચૂકો કરી નાખ્યો। એ સિક્કો વાંકો ચૂકો થઈ ગયો, એની પર ગોબા પડી ગયા। અને પછી પાછો વક્તાએ બધાને સવાલ પૂછ્યો કે આ સિક્કો કોને જોઈએ છે? બધાની આંગળી ઊંચી હતી। એની આગળ વક્તાએ વિચાર્યું કે હજુ હવે મારે શું કરવું? તો એમને એ સોનાના સિક્કાના બે ટુકડા કરી નાખ્યા અને પેલું ગંદકીમાં હોય ને, કીચડ હોય ને ગંદો, તે મંગાવીને એ સોનાના સિક્કા પર લગાવ્યો। પછી પૂછ્યું બધાને કે હવે આ સિક્કો લેવા કોણ કોણ તૈયાર છે? પછી પણ બધાની આંગળી ઊંચી હતી। હવે વક્તા કંઈક વિચાર કરે તે પહેલાં જે સાંભળનારા હતા એમાંથી એક વ્યક્તિએ ઊભા થઈને એમને કીધું કે મહાશય, તમે આને ગમે તે કરો, ટુકડા કરો, ગંદો કરો, જે કરો, તો આ સોનું છે, એની કિંમત ક્યારેય ન ઘટે। તો મિત્રો, આપણામાં રહેલા સદગુણો એ પણ આવા જ કંઈક છે, આપણામાં રહેલા સારા સંસ્કાર એ પણ કંઈક આવા જ છે। જેવી રીતે સોનાને તોડવાથી, ગંદુ કરવાથી એની કિંમત નથી ઘટતી, એ જ રીતે એક સારા માણસના વિચારોને, એના વ્યક્તિત્વ પર છાંટા ઉડારો, કંઈ નથી થવાનું, કેમ કે એ સારો માણસ છે, બરાબર, એનામાં સદગુણ છે, સત્કર્મ કરવાની તાકાત છે, એટલે એને કંઈ નથી થવાનું, એ ક્યારેય બદલાવાનું નથી। સોનું તો સોનું જ છે, એવી જ રીતે એક સારું વ્યક્તિત્વ, સારો સંસ્કારી માણસ, એના જે સંસ્કારો છે એ સોના જેવા જ હોવાના જ,
तो मित्रों आपनी भारतीय सनातन संस्कृतिना विचारों पण आ सोनाना सिक्का जेवा छे। लोको एनी पर गमे एटलू थूके, गमे एटला गोबा पाड़े, गमे एटले ने तोड़वानी कोशिश करे, ए नथी तूटवाना। कोई एना पर गमे ते वक्तव्य आपे, गमे ते वात करे, अपना सनातन विषे कोई गमे तेवी वातो करावे उड़ावे, कोई फरक नथी पड़तो। अपना महान ऋषि मुनिओए आपेला अपना आजे सनातन धर्मना जे संस्कारो छे एने कोई गमे तेटली तोड़वानी कोशिश करे, एने बगाड़वानी कोशिश करे, पण एमां कोई फरक आववानो नथी। तो अपना जीवन में पण जो आपने आवा आचार विचार साथे अपना जीवन में आगळ चालीए तो आपणने पण कोई जग्या पर तकलीफ नथी आववानी। अपना पोताना संस्कार, अपना पोतानुं जे मूल्य छे ते अपना कर्मों, अपना विचारों एने अपने अड़ग राखशू, सोना जेवा बनावीने राखशू तो एमां क्यांय कोई कमी नथी आवती, बराबर ने। पण आपणे जो सोनामांथी लोखंड बनवाना विचार करवा माँड्या तो आपणे पण बगड़शू। तो मित्रों आपना जे सनातन धर्मना जे नियमों छे, एना जे संस्कार छे, एना जे विचार छे, एने आपणे आपणा जीवन में जोड़िए ने तो आपणे पण सोनाना सिक्का जेवा बनी शकाय। कोई पण व्यक्ति तमने मळवा माटे तैयार छे, तमने बोलावा माटे तैयार छे, तमारी साथे उठवा बेसवा, तमने सांभळवा माटे तैयार छे, एटली वस्तु तमे जीवन में मेळवी लो ने तो तमे सोना जेवा थई जाओ। तो मित्रों आटली बहु नानकड़ी वात छे आ, पण एने आपणे समझवानी छे। झेरमांथी अमृत बनाव्युं होय ने तो कोई पण पी जाय, झेर कोई नथी पीवानुं, पण ए झेरमांथी अमृत बन्युं तो पड़ापड़ी थशे, भाई मने आपी दे, मने आपी दे, मारे अमर थवुं छे। एक बाळक पासेथी सारो विचार मळतो होय तो स्वीकारी लो, भले ए बाळक छे, आपणो दुश्मन छे, पण एनो कोई गुण सारो छे जे आपणे अपनावानो छे, चोक्कस अपनावी लो। भले ने आपणो दुश्मन छे, आपणे एना गुणथी मतलब छे। जे रीते गंदी जग्या में पड़ेलू सोनू स्वीकार्य छे, एवी रीते आ बधी बाबतो आपणे स्वीकार्य होवी जोईए। कोई नाना माणस पासेथी शीखवामां क्यारे पण नानम नहीं राखो। जीवनना एथिक्स नियमों एने जीवनभर साचवी जाणो तो चोक्कस तमे एक दिवस सोना जेवा बनी जशो। पण मित्रों आपनामां रहेलू अभिमान, आपणामां रहेलो क्रोध, आपणामां रहेला खोटा संस्कार, खोटा कर्म करवानी आदतो, आ बधुं तमने लोखंड करता नीची कक्षामां लई जाय छे। बहु नानकड़ी वात मैं कीधी छे, तमारी जाते ज तमे तमारी जातने सोनू बनावी शको छो। तो आजथी ज आपणे नियम करीए कि भाई कोई नाना बाळक पासेथी शीखवू छे, शीखी लईश। कोई गंदी जग्या पर सोनू पड्यू उठावी लईए, एज रीते कोईनामां सारी आदत छे तेने स्वीकारशू, कोईनो सद्गुण छे तेने आपणामां समावानी कोशिश करशू, सत्कर्मो जोईने आपणे करता थई जईशू, बस बहु थई गयू। तो मित्रों बहु नानकड़ी वात मैं कीधी छे, तो चोक्कस याद राखजो, जीवन में उमेरवानी कोशिश करजो ने पोतानी जातने सोनू बनावजो। क्यारे पेलू लोखंड बनवानी कोशिश नहीं करता, लोखंड लोको संघरता नथी एने फेंकी दे, अने लोखंड पण जमीन में के पानी में जारे दफन थाय ने त्यारे एनु अस्तित्व पण मटी जाय छे। तो चोक्कसपणे आपणे सोना जेवा बनवानी कोशिश करीशुं। तो मित्रों आजनो वीडियो गम्यो तो लाइक करो, शेर करो, यूट्यूब जोनारा शेर करे ने सब्सक्राइब करे। हूँ हरिवर्धन चौकसी आप सौनी रजा लूँ, फरी मळीए नवा वीडियो में नवी जानकारी साथ। तो चालो बदलीए जिंदगी। नमस्ते।